મોર્નિંગ રામ અને સર રામે તો કમ્પ્યુટર કમ્પ્યુટરમાં ખૂબ રસ પાડવા માંડ્યો છે ઓ ઈટ્સ વેરી નાઈસ ખૂબ સરસ સર રામે તો કમ્પ્યુટરમાં ઇનપુટમાં શું શું આવે તેની પણ યાદી કરી દીધી ખૂબ સરસ રામ કમ્પ્યુટર ની અંદર કેવા પ્રકારનો ડેટા દાખલ કરી શકાય યસ સર નંબર 1 પત્ર કે કંઈક લખવા માટેનું લખાણ અક્ષર રૂપે નંબર 2 જો કોઈ ગણતરી કરવાની હોય તો સંખ્યા અંક સ્વરૂપે નમત્ર જો કોઈનો અવાજ રેકોર્ડ કરવાનો હોય તો ધ્વનિ રૂપે નંબર ચાર ફોટો પર કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે સાબાસ રામ આ સિવાય કોમ્પ્યુટર ઘણા બધા વિશેષ કાર્યો કરે છે પહેલા તો મને એક પ્રશ્નનો જવાબ આપ આપણા મગજને કોણ માહિતી મોકલે છે અને કેવી રીતે માહિતી મળે છે સર આ પ્રશ્ન થોડો અટપટો છે પણ મને પ્રયત્ન કરવા દો હા આમ જોઈ શકે છે વાંચી શકે છે જીભ સ્વાદ પારખી શકે છે નાક સુગંધ લઈ શકે છે અને ચામડી ચામડી સ્પર્શ માહિતી અને સર કાન સાંભળી શકે છે ખૂબ સરસ આપણા શરીરની અંદર આ પાંચ પ્રકારની જ્ઞાનેન્દ્રિયો જે આપણા મગજને માહિતી આપે છે એ જ પ્રમાણે કોમ્પ્યુટરની અંદર પણ જે માહિતી મોકલવાનું કાર્ય કરે છે તેને ઇનપુટ સાધનો કહેવાય છે હવે આ ઇનપુટ સાધનો કેવા પ્રકારે કાર્ય કરે છે અને કેવા પ્રકારનું કાર્ય કરવા માટે ઇનપુટ સાધન કેવા પ્રકારનો વાપરવાનો હોય એની વધુ માહિતી આપણે વિડીયો કાર્યક્રમ દ્વારા જોઈશું જો તમે તૈયાર હો તો આપણે વિડીયો કાર્યક્રમ જોવા માટે જઈએ તૈયાર છો ને તો ચાલો આપણે વિડીયો કાર્યક્રમ જોઈએ નમસ્કાર મિત્રો આજે આપણે કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોની માહિતી મેળવીશું ડેટા દાખલ કરવા માટે બે પ્રકારની માહિતી દાખલ કરવામાં આવે છે એક છે ડેટા કે જેના પરથી પરિણામ મેળવવાનું છે અને બીજું કે કોમ્પ્યુટરે પ્રક્રિયામાં શું કરવાનું છે તેમાંથી કેવા પ્રકારના આઉટપુટ મેળવવાના છે અને કોમ્પ્યુટરના પ્રોગ્રામને કાર્યાન્વિત કરવા માટેના સૂચનો આ બંનેને કોમ્પ્યુટરની ભાષામાં ડેટા અને ઇન્સ્ટ્રક્શન્સ કહેવામાં આવે છે તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે કોમ્પ્યુટરની સામાન્ય ચિત્ર છે જ્યારે કોમ્પ્યુટર આપણી સમક્ષ હોય છે ત્યારે આપણે આટલા સાધનો જોઈ શકીએ છીએ સીપીયુ કીબોર્ડ માઉસ અને મોનિટર આ સાધનોમાંથી કીબોર્ડ અને માઉસ એ પ્રાથમિક ઇનપુટ સાધનો તરીકે ઓળખાય છે જો કીબોર્ડ અને માઉસ ન હોય તો સીપીયુમાં માહિતી મોકલી શકાતી નથી આમ કીબોર્ડ અને માઉસ એ કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે અને કોમ્પ્યુટરને યોગ્ય સૂચનો આપવા માટે ખૂબ જ જરૂરી છે અને તેનો આના માટે ઉપયોગ થાય છે કીબોર્ડ અને માઉસ સિવાયના ઇનપુટ સાધનોને વિશિષ્ટ પ્રકારના ઇનપુટ સાધનો કહેવામાં આવે છે કારણ કે આ સાધનો વિશિષ્ટ સંજોગોમાં અને કોઈક નિર્દિષ્ટ હેતુ માટે જ વપરાય છે અને જ્યારે જરૂર જણાય ત્યારે જ આ સાધનોનો ઉપયોગ થાય છે સૌપ્રથમ આપણે કીબોર્ડ અને માઉસનો વિગતે અભ્યાસ કરીશું મિત્રો આ સાધન કીબોર્ડ તરીકે ઓળખાય છે કીબોર્ડ દેખાવામાં ટાઈપ જેવું છે પણ તે ફક્ત ટાઈપ મશીન નથી તેનાથી વિશેષ છે તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની કી જોવા મળે છે આલ્ફાન્યુમરિક કી સ્પેશિયલ કી અને ફંક્શન કી આલ્ફાન્યુમરિક કીમાં બે શબ્દો સ્પષ્ટ છે એક આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષરો અને ન્યુમરિક એટલે કે સંખ્યા આમ મૂળાક્ષરો અને સંખ્યાને સમાવતા કીબોર્ડના ભાગને આલ્ફાન્યુમરિક કી કહેવામાં આવે છે કીબોર્ડ પર કેટલીક વિશિષ્ટ પ્રકારની કી પણ જોવા મળે છે જેનું કાર્ય પણ વિશિષ્ટ પ્રકારનું હોય છે જેમ કે અલ્ટર શિફ્ટ વગેરે કીનો વિશિષ્ટ ઉપયોગ હોય છે તેથી તેને વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ કી કહેવામાં આવે છે કમ્પ્યુટર જુદા જુદા કાર્ય કરે છે અને તે દરેક કાર્ય માટે ફંક્શન કી હોય છે કીબોર્ડના ઉપરના ભાગમાં જોવા મળતી કી કે જે એફ વન એફ ટુ એફ થ્રી એફ ફોર સ્વરૂપે જોવા મળે છે તેને ફંક્શન કી કહેવામાં આવે છે કીબોર્ડ પર એક વધારાનું ન્યુમરિક પેડ પણ હોય છે ફક્ત સંખ્યા દાખલ કરવા માટે આ ન્યુમરિક પેડનો ઉપયોગ થાય છે કીબોર્ડના પ્રકારો જે તે બોર્ડ પરની કીની સંખ્યા પર આધારિત હોય છે મુખ્યત્વે કીબોર્ડ ચોર્યાસી કી છ્યાસી કી એકસો એક કી એકસો ચાર કી એકસો ચૌદ કી એકસો પચીસ કી અને એકસો અઠ્યાવીસ કીના હોય છે માઉસ પણ એક અગત્યનું ઇનપુટ સાધન છે માઉસ એક એવું સાધન છે જેના વડે ક્લિક અને ડ્રેક કરવામાં આવે છે મોનિટરના સ્ક્રીન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાથી કરસર ખસે છે માઉસ એકદમ સપાટ સપાટી પર રાખવામાં આવે છે અને તેની નીચેના ભાગમાં દડો હોય છે હાથ વડે માઉસને ફેરવતા સ્ક્રીન પર તીર જેવું નિશાન કે જેને પોઈન્ટર કહેવામાં આવે છે તે ફરતું જોવા મળે છે માઉસ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે એક મિકેનિકલ માઉસ એટલે કે બોલ સાથેનું માઉસ બીજું છે કોડલેસ માઉસ અને ત્રીજું છે ઓપ્ટિકલ માઉસ એટલે કે બોલ વગરનું માઉસ માઉસ પર બે કે ત્રણ બટનો આવેલા હોય છે તેને પ્રેસ કરવાથી કે ક્લિક કરવાથી કોમ્પ્યુટરમાં સૂચનો દાખલ કરી શકાય છે તેથી તેને ક્લિક ઇટ પણ કહેવામાં આવે છે માઉસ મુખ્યત્વે ગ્રાફિક્સ ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમમાં જ ઉપયોગમાં લઈ શકાય છે હવે આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના સાધનો જોઈએ જો તમારે તમારો ફોટોગ્રાફ કોમ્પ્યુટરમાં દાખલ કરવો હોય તો તમારે સ્કેનર નામના સાધનનો ઉપયોગ કરવો પડશે આ સાધન સ્કેનર તરીકે ઓળખાય છે સ્કેનરને કોમ્પ્યુટર સાથે જોડીને ચિત્રો ફોટોગ્રાફ્સ આકૃતિઓ દસ્તાવેજ વગેરે કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે તમે દાખલ કરેલી માહિતી તમારા મોનિટરની સ્ક્રીન પર તમને જોવા મળશે આ માહિતીને કમ્પ્યુટરના દરેક કાર્યક્રમમાં જ્યાં વિનિયોગ શક્ય હોય ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે જો તમારે તમારો અવાજ રેકોર્ડ કરવો હોય તો માઇક્રોફોન ઇનપુટ સાધન બને છે કમ્પ્યુટર પર વિડીયો ગેમ્સ રમવા માટે જોયસ્ટિક નામનું સાધન ઉપયોગમાં લેવાય છે તે પણ એક ખાસ પ્રકારનું ઇનપુટ સાધન છે તમારા હાથની આંગળીના સ્પર્શથી પણ કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકાય છે જેને ટચ સ્ક્રીન કહે છે બાર કોડ રીડર પર એક વિશિષ્ટ પ્રકારનું ઇનપુટ સાધન છે જે ઊભા સ્તંભની શૃંખલા પરથી માહિતી મેળવી લે છે તમે ઘણા પુસ્તકો કે સાધનો પર ઊભા સ્તંભની શૃંખલા એટલે કે બાર કોડ રીડર જોયા હશે તેના વાંચન માટે આ સાધનનો ઉપયોગ થાય છે મિત્રો આ સિવાય અનેક પ્રકારના ઇનપુટ સાધનો જોવા મળે છે જેમ કે વેબ કેમેરા ડિજિટલ સ્ટીલ કેમેરા ટ્રેકબોલ લાઇટ પેન ઓસીઆર એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અને આઈએમસીઆર એટલે કે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર મિત્રો તમે કોમ્પ્યુટરમાં જેમ જેમ વધુ અભ્યાસ કરતા જશો તેમ તેમ તેના વિશે વધુ માહિતી મળતી રહેશે સામાન્ય રીતે આટલા સાધનો વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે